જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ભારજ નદી ઉપરનો જે બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો અને ત્યારબાદ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું એ ડાયવર્ઝનનું ધોવાણ થયું છે અને ધોવાણ થવાની જાણ આ પંથકના, આ વિસ્તારના, આ લોકસભા ક્ષેત્રના જે સાંસદ છે જસુભાઈ રાઠવા, એમને થતાની સાથે તેઓ અહીંયા દોડી આવ્યા છે. આપણી સાથે સાંસદ મોજૂદ છે અને તેમણે આજે સમગ્ર જે ડાયવર્ઝનનું ધોવાણ થયું છે તેનું તેમણે નિરીક્ષણ કર્યું છે અને સાથે સૌથી પહેલાં મીડિયા સાથે વાત કરતા પહેલાં પણ તેમણે તંત્રને આ બાબતથી અવગત કર્યા છે અને સૂચના આપી છે શું કરવાનું છે, શું વૈકલ્પિક વ્યવસ્થા કરવાની છે. અત્યારે જે ડાયવર્ઝનનું ધોવાણ થયું છે તેના માટે શું એની મરામત કરવાની છે તેને લઈને તમામ જે બાબતો છે તેની સૂચના આપી છે અધિકારીઓને. ત્યારે હવે આપણે એમની સાથે વાત કરીશું. જસુભાઈ, તમે અહીંયા પહોંચ્યા છો, એક ખૂબ સારી બાબત છે. નેતાનો આ સૌથી મોટો જે કહી શકાય કે એક ગુણ છે, કારણ કે આવી કોઈ ઘટના હોય ત્યારે નેતાઓ છુપાતા હોય છે, પરંતુ તમને જાણ થતાની સાથે તમે સ્થળ ઉપર પહોંચ્યા છો, ખૂબ સારી બાબત છે. અને આપે નિરીક્ષણ કર્યું, શું મહેસૂસ કર્યું છે અને તેને લઈને તમે તંત્રને જે સૂચના આપી છે અધિકારીઓને શું કહ્યું છે? જનતાની સાથે રહેવું એ નેતાની ફરજમાં આવે છે અને હું એ જ કરી રહ્યો છું. આ જે ડાયવર્ઝન છે એ 5-1 મહિના પહેલાં બનાવવામાં આવ્યું હતું અને જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે જે તે વખતના ટેકનિકલે અમને ધ્યાન રાખવું જોઈતું હતું કે આ નદીની અંદર ભૂતકાળમાં કેટલી કેપેસિટીમાં પાણી આવ્યું અને ચોમાસામાં કેટલું પાણી આવી શકે છે એ પ્રકારે ધ્યાને રાખીને ડાયવર્ઝન બનાવવું જોઈતું હતું, એ નથી બન્યું. એના કારણે પાણી ઓવરફ્લો થવાના કારણે, ઉપર થઈને જવાના કારણે આ ડાયવર્ઝન તૂટ્યું છે. હવે પછી તાત્કાલિકના ધોરણે આ ડાયવર્ઝન ભૂતકાળમાં જે પાણી આવ્યું છે એને ધ્યાનમાં રાખીને ડાયવર્ઝન બનાવવામાં આવે, લાંબો સમય ટકે એ પ્રકારે કામ કરવા માટે હું તંત્રને સૂચના આપી છે. અને સાથે સાથે જે ભારજ નદીનો ડેમેજ પુલ છે એની દરખાસ્ત પણ કેન્દ્ર સરકારમાં આદરણીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીને પહોંચી છે. એના માટે આવતા અઠવાડિયે હું પોતે જઈશ અને સરકારમાં એની રૂબરૂ રજૂઆત કરીને વહેલામાં વહેલી તકે આ પુલ મંજૂર થાય અને પુલ વહેલી તકે શરૂ થાય એના માટે હું કટિબદ્ધ છું. અત્યારે તો જસુભાઈ આ ધોવાણ થયું છે અને તેને લઈને આના ઉપરથી જે બારદારી વાહનો છે તેમને પસાર થવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને વૈકલ્પિક બીજી વ્યવસ્થા જે રંગલી ચોકડીથી છે જે ભૂતકાળમાં હતી, પરંતુ એમાં જે રીતે વાહન ચાલકોને, જે બારદારી વાહન ચાલકોને 25-30 કિલોમીટરનો ફેરો ફરવાનો જે વારો આવે છે, અત્યારે ફરી જે સ્થિતિનું નિર્માણ થયું છે, એ રોડ છે તે પણ ખખડધજ છે, તો એને લઈને શું કહેશો? આમ તો મને પણ દુઃખ થાય છે કે બારદારી વાહનોને 30 કિલોમીટરનો ઘેરાવો, આર્થિક ભારણ પણ નડે, પરંતુ આપણી પાસે બે વિકલ્પ છે. એક તો ડુંગરવાટ થઈને, તેજગઢથી ડુંગરવાટ થઈને સીધા જાંબુ ઘોડાનો રસ્તો એક, અને બીજો રસ્તો રંગલી ચોકડી થઈને મોડાસર ચોકડી થઈને જતો રસ્તો છે. આ બે રસ્તા આપણી પાસે વૈકલ્પિક છે અને એ રસ્તાને તાત્કાલિક ધોરણે જે કંઈ ક્ષતિ હોય એને પણ દૂર કરીને અમને સુવિધા મળે એના માટે હું કલેક્ટરશ્રીને અને તંત્રને સૂચના આપી રહ્યો છું. ખૂબ ખૂબ ધન્યવાદ જસુભાઈ, તીર સમાચાર સાથે વાત કરવા માટે. તો સાંસદને આ બાબતની જાણ થતાં જ કે ડાયવર્ઝનનું ધોવાણ થયું છે તે અહીંયા તાબડતોબ પહોંચ્યા હતા અને પહોંચતાની સાથે તેમણે નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરવાની સાથે તેમણે તંત્રના અધિકારીઓને સૂચના આપી છે અને તેમણે એ પણ કહ્યું છે કે વહેલી તકે આની મરામત થાય. અને સાથે તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે કે હવે જ્યારે આ ડાયવર્ઝનનું ધોવાણ થયું છે ત્યારે જે રીતે બારદારી વાહન ચાલકોને જે ફેરો ફરવાનો વારો આવશે તેને લઈને તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને વહેલામાં વહેલી તકે આ જે ડાયવર્ઝન છે એ અત્યારે જે પ્રકારનું હતું એના કરતાં વધારે ક્ષમતાવાળું, કે જેને કારણે ભવિષ્યમાં જે પાણીનો પ્રવાહ છે તે વધે ત્યારે ડાયવર્ઝનને કોઈ તેની અસર ન થાય અને જે રસ્તો છે તે ચાલુ રહે, ડાયવર્ઝન ચાલુ રહે, તે પ્રકારનું ડાયવર્ઝનનું નિર્માણ કરવામાં આવે તેવી તેમણે બાંયધરી આપી છે, હૈયાધારણા આપી છે. અને નવા પુલની જે દરખાસ્ત છે તે પણ કરી દેવામાં આવી છે અને તેનું પણ ફોલોઅપ તે દિલ્હી જશે અને દિલ્હી જતાની સાથે જ જે સંબંધિત મંત્રી છે તેની સાથે ચર્ચા કરી અને વહેલામાં વહેલી તકે નવા બ્રિજનું પણ નિર્માણ કાર્ય શરૂ થાય તેની પણ તે તજવીજ હાથ ધરશે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર.
અને બેલ આઇકોન જરૂર દબાવો.